જન જનના રોમ રોમમાં વસ્તુ એક નામ એટલે રામ. શ્રી રામના જે સ્થાનકનું આપે દર્શન કર્યા હશે તેમની અંદર સુંદર સૌમ્ય શ્વેત મુહૂર્તના દર્શન થાય છે. પણ આજે અમે આપને કરાવીશું શ્યામ સ્વરૂપે બિરાજિત શ્રી કાલારામના દર્શન. વડિયા રામ મંદિરનું સ્થાનક પણ છે અનેક ગણું પુણ્યદાયી, કારણ કે કાલારામનું આ સ્થાનક આવેલું છે નાસિકની પાવન ભૂમિ પર. અને આ એ જ ભૂમિ છે કે જ્યાં શ્રી રામે ગાળ્યો હતો પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે વનવાસ. પૃથ્વી પર પુણ્યદાયી નગરી, પુણ્યધરાના પાવનકારી દર્શન, ભગવાન શ્રી રામની તપોભૂમિ, શ્રી ક્ષેત્ર નાસિકના કરો દર્શન. પૃથ્વી પર જો આપને સ્વર્ગ મળી જાય, જીવન ધન્ય થઈ જાય. જી હા, આવું એક સ્થાનક એટલે મહારાષ્ટ્રના નાસિકમાં આવેલું શ્રી ક્ષેત્ર. ગોદાવરી માતાજીના પાવનકારી તટની નજીક આવેલું છે આ પવિત્ર સ્થાનક. નાસિક પંચવટીમાં શ્રી રામના દર્શન, ભગવાન શ્રી રામનું અનોખું સ્વરૂપ, શ્રી રામના કાલારામ સ્વરૂપના દર્શન, શ્યામ રંગની શ્રી રામની પ્રતિમા. આ શહેર ભારત વર્ષના પ્રાચીન કાળથી સાંસ્કૃતિક અને ધાર્મિક દ્રષ્ટિએ ધરાવે છે એક વિશેષ મહત્વ. ત્યારે ધર્મ ભક્તિની આજની દર્શન યાત્રામાં આપને કરાવીશું શ્રી ક્ષેત્ર નાસિકમાં આવેલા કાલારામ મંદિરના મંગલમય દર્શન. અહીંયા આવેલું છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું કાલારામ મંદિર. શ્રી રામનું એક એવું અનોખું મંદિર જેમાં ભગવાન શ્રી રામ શ્વેત નહીં પણ શ્યામ રંગના સ્વરૂપમાં બિરાજમાન છે ભગવાન શ્રી રામ. કહેવાય છે કે નાસિકના પ્રાચીન મંદિરોમાં શ્રી કાલારામ મંદિરના દર્શન માત્રથી જીવનમાં બમણા આનંદની થાય છે પ્રાપ્તિ. શ્રીરામની પર્ણ કુટીરે નિર્માણ થયું કાલારામ મંદિર. પ્રભુ શ્રીરામે પોતાના 14 વર્ષના વનવાસ કાળમાં અમુક વર્ષ અહીંયા નિવાસ કર્યો હતો. જે સ્થાનક પર શ્રીરામની પૂર્ણ કુટીર હતી તે પવિત્ર સ્થળ પર જ આજે મંદિરનું કરાયું છે નિર્માણ. શું છે કાલારામ મંદિરનું મહત્વ? શા માટે પડ્યું કાલારામ નામ? સતયુગમાં આ સ્થાનક દંડકારક નામથી ઓળખાતું હતું. ઘણા રાક્ષસોએ આ ભૂમિ પર પોતાનો ત્રાસ વર્તાવ્યો અને તપ કરતા ઋષિમુનિઓને ભયભીત કર્યા. આ સમયે શ્રીરામ વનવાસ દરમિયાન અહીં આવ્યા અને ઋષિમુનિઓની પ્રાર્થના સાંભળી પ્રભુએ કાલારામનું સ્વરૂપ ધારણ કર્યું અને અહીંયાની જીવસૃષ્ટિને રાક્ષસોથી મુક્તિ અપાવી. અને એટલા માટે જ અહીંયા પ્રભુ શ્રીરામને કાલારામ નામથી લોકો ઓળખે છે. વનવાસ દરમિયાન પંચવટીની પર્ણ કુટીરમાં રહેતા શ્રીરામ, સીતા અને ભાઈ લક્ષ્મણ આજે એ સ્થાન પર ભવ્ય મંદિર બનાવાયું છે. પણ આ જ સ્થાનની સમીપે આવેલા વટવૃક્ષ અને ગુફા કે જ્યાં સીતા મૈયા કરતા હતા ઈશ્વર આરાધના, એટલું જ નહીં અહીં આવેલા રામકુંડનું પણ છે વિશેષ મહાત્મય. કહેવાય છે કે એ જ રામકુંડ છે કે જેના સ્નાન માત્રથી સ્વયં મહાદેવને મળી હતી બ્રહ્મહત્યામાંથી મુક્તિ. સીતા મૈયાની ગુફાની લો મુલાકાત. પંચવટી નાસિકમાં સીતાજીની ગુફા પણ આવેલી છે. જૂની પર્ણ કુટીર અને વટવૃક્ષની બરાબર સમીપે જ આવેલી છે સીતાજીની આ ગુફા અને એટલા માટે જ આ ક્ષેત્રને પંચવટી નામથી ઓળખવામાં આવે છે. પ્રથમ પડાવમાં પ્રભુના દિવ્ય દર્શન, ગુફામાં શ્યામ વર્ણની અનોખી મૂર્તિના દર્શન. પ્રભુ શ્રીરામે સીતાજી માટે બનાવેલી આ ગુફાના પ્રથમ પડાવને પાર કરવાથી સૌ કોઈને થઈ જાય છે ભગવાન શ્રીરામ સાથે લક્ષ્મણજી અને સીતાજીની શ્યામ વર્ણની મનોહી મૂર્તિના દર્શન. બીજા પડાવમાં સીતા મૈયાનું પૂજા સ્થાનક. ત્રીજા પડાવમાં સીતાનો શૃંગાર કક્ષ. રાવણે અહીંયા જ કર્યું હતું સીતાજીનું હરણ. જ્યારે બીજા પડાવમાં સીતા મૈયાના પૂજાનું સ્થાનક છે. આ એ જ શિવલિંગ છે જ્યાં સીતાજી ભગવાન ભોળાનાથની કરતા હતા પૂજા અર્ચના. ગુફાના ત્રીજા પડાવમાં શૃંગાર કક્ષ આવેલું છે જ્યાં સીતા મૈયા શૃંગાર કરતા હતા. અને આ એ જ સ્થાનક છે જ્યાં લંકાપતિ રાવણે સીતાજીનું કપટ સાથે કર્યું હતું હરણ. સ્પેશિયલ રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ, નાસિક. શ્યામ સ્વરૂપ શ્રી રામના દર્શન અને તેની સાથે જોડાયેલા અન્ય સ્થાનકોના દર્શન કર્યા બાદ અમે આપને કરાવીશું કાલે હનુમાનજીના દર્શન. આજ સુધી આપે હનુમાનજીના મંદિરે ગયા હશો તો તેમની સિંદૂરી સ્વરૂપની મૂર્તિના દર્શન કર્યા હશે. એટલું જ નહીં, હનુમાનજીને તેલ અને સિંદૂર પણ આપે અર્પણ કર્યા હશે. પણ શું તમે ક્યારેય શ્યામ સ્વરૂપ હનુમાનજીના દર્શન કર્યા છે ખરા? તો આવો આજે આપને લઈ જાઉં રાજસ્થાનના જયપુર કે જ્યાં શ્યામ સ્વરૂપ ભક્તોને દર્શન આપી રહ્યા છે કાલે હનુમાનજી.
મહાબલી મહાવીરના કરો દર્શન, કષ્ટ ભંજનનું અનોખું સ્વરૂપ, સંકટ મોચનના વિલક્ષણ સ્વરૂપના દર્શન, શ્રી કાલે હનુમાનજી હર્ષે દરેક સંતાપ, બજરંગ બલી મહાવીર, કષ્ટ ભંજન, સંકટ મોચન, પ્રભુ શ્રી રામદૂત હનુમાનજી પૂજાય છે અનેક નામે અને અનેક સ્વરૂપે. ધર્મ ભક્તિની આજની દર્શન યાત્રામાં આપને મહાબલી પવન પુત્રના એક એવા મંદિરના દર્શન કરવા લઈ જઈ રહ્યા છીએ, જે સ્વરૂપના દર્શન ધરાવે છે ભાવિક ભક્તોમાં અનેરું સ્થાન. આવું જ એક હનુમાનજીનું મંદિર એટલે રાજસ્થાનના જયપુરમાં આવેલું શ્રી કાલે હનુમાનજીનું મંદિર. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના પરમ આશીર્વાદ પ્રાપ્ત કરવા હનુમાનજીની પણ સેવા કરવાનો છે વિશેષ મહિમા. અહીંયા ભક્તો જેવા સ્વરૂપે અંતરમનથી ભગવાનને નિહાળે છે, એ જ સ્વરૂપમાં ભગવાન પણ આપે છે ભક્તોને કલ્યાણકારી દર્શન. શ્રી કાલે હનુમાનજીનું આ છે જયપુરનું પ્રસિદ્ધ મંદિર, જ્યાં અનુખાત સ્વરૂપમાં બિરાજ્યા છે અંજની પુત્ર. મોટા ભાગે હનુમાન મંદિરમાં સિંદુરી સ્વરૂપે થાય છે કેસરી નંદનના દર્શન, પરંતુ અહીંયા ભક્તોને થઈ રહ્યા છે શ્રી કાલે હનુમાનજીના દુર્લભ દર્શન. અહીંયા વિલક્ષણ સ્વરૂપમાં શ્રી કાલે હનુમાનજીના થઈ રહ્યા છે અનોખા દર્શન. સ્થાનિકોમાં તો અહીંયા આ શ્યામ વર્ણની હનુમાનજીની મૂર્તિમાં જ છે ભક્તોની અતૂટ આસ્થા. સિંદુરી સ્વરૂપ નહીં, શ્યામ વર્ણનું સ્વરૂપ, શ્રી રામદૂત હનુમાનજીનું શ્યામ સ્વરૂપ. જયપુરમાં આવેલા આ મંદિરનું નિર્માણ રાજસ્થાની શૈલીથી તૈયાર કરાયું છે. જયપુરના ચાંદીના ટંકશાળ ક્ષેત્રમાં આવેલા આ મંદિરને જોતા જ તેની આભા કોઈ રાજમહેલ જેવી દ્રશ્યમાન થાય છે. મંદિર પર ખૂબ જ સુંદર ચિત્ર કારીગરી મંદિરની ગરિમામાં કરે છે અનેક ગણો વધારો. અહીંયા ખાસ કરીને મંદિરની દિવાલ ઉપરની સુંદર કામગીરી જોઈ દર્શનાર્થે પધારતા ભક્તોના મન પણ થઈ જાય છે પ્રફુલ્લિત. શ્રી કાલે હનુમાનજીને સૌથી ઉપર બનાવેલો 3 માળવાળો ઝરૂખો અને 3 સુવર્ણ કળશ મંદિરની શોભામાં 4 ચાંદ લગાવે છે. મંદિરના પ્રવેશ દ્વાર તરફ આપ જ્યારે આગળ વધો છો, ત્યારે આપને હસ્તકલા અને શિલ્પ કારીગરીનો ઉત્તમ નજારો પણ જોવા મળશે. મંદિરનો આ વિશાળ સભા મંડપ કે જ્યાં હનુમાન ભક્તોને અનેરી શાંતિનો થાય છે અહેસાસ, અહીંયા બેસીને ભક્તગણ શ્રી રામદૂતની કરે છે આરાધના. જ્યારે મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં દૈદીપ્યમાન અને મન મંદિરમાં વસી જાય તેવી સુંદર અને કલાત્મક શ્રી બજરંગ બલીની ચમત્કારિક મૂર્તિના થાય છે દર્શન. શ્રી કાલે હનુમાનજીના આ સ્વરૂપમાં એક હાથમાં ગદા, જ્યારે બીજા હાથમાં તેમણે સંજીવની પર્વતને ઉચક્યો છે. હનુમાનજીની મુખ્ય પ્રતિમાની પાસે જ એક નાની સિંદુરી સ્વરૂપની પ્રતિમાના પણ સૌ કોઈ કરી શકે છે દર્શન. શ્રી બજરંગબલીને રોજે રોજ રંગીન વસ્ત્રો, ફૂલ પુષ્પ અને શૃંગારથી રાજાધિરાજની જેમ સુશોભિત કરાય છે. જ્યારે મસ્તક પર સુવર્ણ મુગટમાં અત્યંત દિવ્ય ભાસે છે હનુમાનજીનું સ્વરૂપ. સીતા મૈયાને રામજીની પ્રસન્નતા માટે સીતામાં સિંદૂર પૂરતા નિહાળીને હનુમાનજીએ પણ પોતાના પ્રિય પ્રભુ રામજીની પ્રસન્નતા માટે આખાય શરીરે સિંદૂર લગાવી દીધું. આ કથા તો સૌ કોઈ જાણે છે, તેથી જ હનુમાન ભક્તો હનુમાનજીને પ્રસન્ન કરવા તેમને અર્પણ કરે છે સિંદૂર. પણ હવે આપને થશે કે કાલે હનુમાનજીના કાળા હોવા પાછળ શું કોઈ કથા છે ખરી? તો હા, એ કથાને કારણે જ તો આ કાલે હનુમાનજીના દર્શનનો છે વિશેષ મહિમા. શ્રી કાલે હનુમાનજીની રોચક ગાથા શું છે? શ્રી કાલે હનુમાનજીનું મહત્વ. કહેવાય છે કે હનુમાનજીનું શિક્ષણ કાર્ય પૂર્ણ થતાં જ તેમણે તેમના ગુરુ સૂર્યદેવ પાસે ગુરુ દક્ષિણા આપવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે સૂર્યદેવે હનુમાનજીને તેમના પુત્ર શનિદેવને પોતાની પાસે લાવવા કહ્યું. હનુમાનજી જ્યારે શનિદેવને લેવા માટે ગયા, ત્યારે શનિદેવે ક્રોધિત થઈને હનુમાનજી પર પોતાની કુદૃષ્ટિ નાખી અને આ જ કારણે હનુમાનજીનો વર્ણ શ્યામ થઈ ગયો. પરંતુ હનુમાનજી હાર ન માન્યા અને શનિદેવને પકડીને સૂર્યદેવ પાસે લઈ ગયા. શનિદેવ હનુમાનજીની ગુરુ ભક્તિ જોઈને ખૂબ જ પ્રસન્ન થયા અને હનુમાનજીને વચન આપ્યું કે જે કોઈ વ્યક્તિ શનિવારના રોજ આપની ઉપાસના કરશે તો તે વ્યક્તિ પર મારી ક્યારેય વક્ર દ્રષ્ટિ કે કોઈ પણ અસર નહીં થાય. બસ ત્યારથી જ શનિવારના રોજ હનુમાનજીની પૂજા અર્ચના કરવાનું છે સવિશેષ મહત્વ. શનિવારના રોજ તો અહીંયા હનુમાન ભક્તોની જામે છે ભારે ભીડ. કહેવાય છે કે જો કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો ભય સતાવતો હોય તો તે વ્યક્તિ શનિવાર અથવા મંગળવારના રોજ દર્શન કરે તો તેના સર્વ પ્રકારના કષ્ટો શ્રી કાલે હનુમાનજી હરી લેતા હોવાની છે માન્યતા.
आरती की जय हनुमान। संध्या समय जयरे आरती ना घंटराव नी गूंज उठे छे त्यारे समग्र मंदिर नु परिसर भक्तिमय वातावरण मा परिणमे छे। खास करीने आरती समय तो दिव्य भासे छे श्री काले हनुमानजी नु तेजोमय स्वरूप। कहेवाय छे के करुणामय मूर्ति ना दर्शन करी सर्व प्रकार नी मनोकामना पूर्ण थती होवानी छे मान्यता। श्री काले हनुमानजी नु अनोखु स्वरूप, हनुमान भक्तो नी अतूट आस्था अने विविध विशेषताओ ना कारणे ज आ मंदिर ना दर्शन करवानु भक्तो क्यारे चूकता नथी। स्पेशल रिपोर्ट एटीवी न्यूज जयपुर। कहेवाय छे के आरती ना दर्शन थकी सर्वे प्रकार नी आदि व्याधि अने उपाधि माथी मळी जाय छे मुक्ति। त्यारे आवो हवे आपने करावीए कष्टभंजन देव हनुमानजी नी आरती ना दिव्य दर्शन। श्याम स्वरूप श्री राम अने हनुमानजी ना अनोखा स्वरूप ना दर्शन करावती आज नी अमारी आ विशेष रजूआत धर्म भक्ति आपने केवी लागी जरूर थी जणावजो। એટલું જ નહીં, આપની પાસે પણ જો હોય આ વાત સુંદર અને અનોખા મંદિરની માહિતી તો ઈટીવીના આ ધર્મભક્તિ કાર્યક્રમને લખીને મોકલાવી શકો છો અને હા, આપ અમને ઈમેલ પણ કરી શકો છો। તો નોંધી લો અમારું સરનામું અને ઈમેલ આઈડી ધર્મભક્તિ કાર્યક્રમ એ 101 કોમર્સ હાઉસ 5 કોર્પોરેટ રોડ પ્રહલાદનગર અમદાવાદ 380051। અમારું ઈમેલ આઈડી છે dharmabhakti@nw18.com। તો આવતીકાલે ફરીથી મળીશું આ જ સમયે ઈટીવી ન્યૂઝ ગુજરાતી પર। આપ જોવાનું ચૂકશો નહીં ધર્મના જ્ઞાન સાથે ભક્તિનો પથ ધર્મભક્તિ। રજા આપશો, નમસ્કાર।